सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारवार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि मुनि वरणि वेशरमणीयदर्शनं मन्दहासरुचिरम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદ્ગુરુ નિષ્કુડાન સ્વામી ગ્રંથની અંદર નિજમન જ્યારે મનની સામે જીતી ગયું છે ને ત્યાંના જે નગરના મહાજનો આવું સ્વામીએ એક રૂપક લખ્યું છે મહાજનની જગ્યાએ આપણા વિચારો છે જ્યારે આપણે પરતક મનને જીતી શકીએ એવા માન ભગવાન અને સદગુરુની કૃપાથી બનીએ ત્યારે કયા વિચારો સતત આપવાના છે જે કઈ ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર જીત થઈ છે એ જીત કોનાથી અને કેવી રીતે થઈ છે એ સમજવામાં જો આત્મા કાચો પડે તો નિજમન જીતેલું હોવા છતાં પણ હારી જાય એટલા માટે નિજમન કેવી રીતે જીતવું એ તો આપણે આગળ જોયું પણ નિજમન જીત્યા પછી પણ વિચાર કયો હોવો જોઈએ આપણી પાસે એટલે સ્વામી આપણને એ સમજાવવા માગે છે કે ઇન્દ્રિયો અંતઃકરણની લડાઈ માની લો આપણે પૂરી થઈ ગઈ છે આપણે ભગવાન સંબંધી સંકલ્પોમાં જ રાજતા થઈ ગયા છીએ ભગવાન સંબંધી ક્રિયા જ થાય છે ભગવાન સિવાયના બીજા વિચાર આવતા નથી એવી આપણી સ્થિતિ થાય છે ત્યાર પછી પણ કઈ સાવધાની રાખવાની છે એ સ્વામી આપણને આ અત્યારે જે વાતો હાલે છે એના દ્વારા સમજાવે છે મહાજનોએ નિજમનને પૂછ્યું તમે કેવી રીતે જીત્યા ત્યારે નિજમને કીધું છે મારા ભેરું ભગવાન છે અને નિજમન કે કે એ એવા બળવાન છે રાયનો મેરુ કરે ને મેરુનો રાય કરી દે સત્સંગના પ્રતાપથી આ બધા કામ થયા છે બીજા કોઈ ઉપાયથી ક્યારેય લાજ રહે એમ નથી નિજ મને આવું કીધું છે આગળ આવે નિજમન મન કે છે સંત સદગુરુ સહાયથી કૃપા पन हय परवाता कहन पर्वत कह न आश्चर्य कन्त सद्गुरु सहायति हरि कृपापन हय પંગુલ અંગે પર્વતા કહે ન આશ્ચર્ય સંત સદગુરુ સહાયથી નિજમન કે છે મને સંત સદગુરુની સહાય છે અને હરિની કૃપા પણ હોય ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા માટે ભગવાનની કૃપાની જરૂર પડે છે અને સદગુરુ સંતની સહાયની જરૂર પડે છે ભગવાનની કૃપા હોય એટલે ભગવાન આપણને સત્સંગની અંદર જન્મ આપે સત્સંગને મધ્યે રાખે પરંતુ સદગુરુ કે સંતની સહાય ન હોય તો નિજ મનની લડાઈ લેવી ઘણી અઘરી પડે કેવી રીતે લેવી એ જ ખબર ન પડે તમે આજે મનગંજનની કથા શ્રવણ કરો છો હું વાંચીને શ્રવણ કરું છું આ કથાને વાંચતા નિષ્કુળાન સ્વામી જેવા સત્પુરુષ સદ્ગુરુ સંત એ આપણને મળ્યા આ શાસ્ત્ર રૂપે તો આપણે એને વાંચીને આપણને મળેલા સદ્ગુરુની સહાય આ નિજ મનને તખત ઉપર બેસાડવા માટે લડી શકીએ પણ જો સદગુરુ કોઈ જ ના મળ્યા હોય તો અને હંમેશા મધ્યનું એકવીસમું વચનામૃત બરાબર ધ્યાનથી વાંચજો એનો પહેલો પેરેગ્રાફ શ્રીજી મહારાજ કહે છે પરોક્ષ જે ભગવાનના અવતાર થયા એમાં જેવી પ્રીતિ છે એવી પ્રત્યક્ષ જે ભગવાન છે એ અને પરોક્ષ જે ભગવાનના સાધુ થયા એના જેવી પ્રીતિ જેને પ્રત્યક્ષ સંતમાં છે એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો છે નિષ્કુળાંત સ્વામી આ ગ્રંથ રૂપે વિરાજમાન હોય પરંતુ નિષ્કુળાન સ્વામી મનુષ્ય આકારે નથી સ્વામી જો મનુષ્ય આકારે નથી તો આ ગ્રંથને આપણે જાતે વાંચીએ તો પણ જેટલું કોઈ સંત વાત કરે અને આપણને સમજાય એટલું જલ્દી આપણને વાંચીને સમજાય નહીં નિષ્કુળન સ્વામી તો પ્રત્યક્ષ જ બિરાજે છે ગ્રંથરૂપે પરંતુ સ્વામી મનુષ્ય આકારે નથી મનુષ્ય આકારે નથી આપણો મનુષ્યનો આકાર છે એટલે આપણને સમજાવવા આપણા જેવો જોઈએ એટલે સદગુરુ અને સંતની સહાય હોય અને ભગવાનની કૃપા હોય

કોકના કહેવાથી નહીં આપણા અનુભવથી જોઈએ આપણને ખબર હોય કે આ સત્સંગની અંદર ભગવાને મને કૃપાએ કરીને લીધો મને જે સદગુરુની પાસે ભગવાને રાખ્યો આ ભગવાનની કૃપાથી એ સદગુરુની સહાયથી મારા જીવનના મેં પચીસ વર્ષ આ સત્સંગમાં કાઢ્યા ત્રીસ વર્ષ કાઢ્યા વીસ વરસ કાઢ્યા દસ વર્ષ કાઢ્યા એ વર્ષોની અંદર મારા જીવનમાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્યાગી હોય તો પોતાની સાધુતા હરિભગત હોય તો પોતાનું ભક્ત પણ એકાંતિક ધર્મ એનો કેટલો વધારો થયો એ પોતેનો ગ્રાફ કાઢે એટલે એને ખબર પડે કે સદ્ગુરુ સંતની સહાય અને ભગવાનની કૃપા બે કેટલી અગત્યની બાબત છે બેય અન્યોન્ય આશ્રય છે ભગવાનની કૃપા હોય સત્સંગ મળી જાય પણ સદગુરુ સંતની સહાય નથી હોતી ને એના જીવનમાં સમજણ નથી આવતી હજારોની સંખ્યામાં ભગવત કૃપાવાળા મુક્ષુઓ હોય છે પણ જેને કોઈ સદગુરુ સંત નથી મળ્યા ટાંચકો લઈને ઘડવા વાળા સદગુરુ સંત જેને નથી મળ્યા એની સહાય નથી મળી ભગવાનની કૃપા હોવા છતાં પણ એ ઘડાય નથી કે છે તુલસીદાસજી એમ કે છે કે પારસમણી જે છે પારસ કે પરસંગ છે તુલસીદાસજીએ કીધું

તુલસીદાસજી કે કદાચ લોઢાની તલવાર સોનાની પારસ મની સ્પર્શથી થઈ જાય છતાં પણ તલવારની જે ધાર છે તલવારનો જે માર છે તલવારનો જે આકાર છે એમાં કોઈ ફેર પડતો નથી એ સોનાની હોય તો એ ગળું કાપે કાપે ને કાપે પણ એ તલવારને ઓગાળી નાખવામાં આવે સોનાની થઈ ગયા પછી અને એને કોઈ સોની ટચકા મારીને એમાંથી દાગીનાઓ ભગવાનના બનાવે તો એ ભગવાનના ગળામાં ટૂપીઓ થાય હાર થાય કડા થાય ઝાંજર થાય મહારાજને બધું થાય ચાખડીઓ થાય એ જ તલવારના સોનામાંથી પણ જો એને કોઈ સદગુરુ ઘડવા વાળો ના હોય તો તલવાર તો કાપવાનું જ કામ કરે મારવાનું જ કામ કરે પારસ કે પરસંગ સે છે કંચન ભય તલવાર

સદગુરુ ભય સુનાર ન રહે સુર આકાર જ્યારે સદગુરુ હાથમાં હથોડો લઈને સોની બને છે તુલસી તીનો ન રહે ધાર માર આકાર ત્રણે ત્રણ એનો આખો એનો સ્વભાવ બદલી નાખે છે તલવાર આખી ઓગાળી નાખે એટલે સ્વભાવ બદલાઈ ગયો એની ધાર તો રહે જ નહીં એના દાગીનાઓ બનાવીને ભગવાનના ચરણમાં અર્પણ કરે તો ભગવાન એને નિત્ય પહેરે છે અને એના દર્શન કરે એને સુખરૂપ થાય છે મુમુખ છે એની ઉપર ભગવાનની કૃપા થાય એટલે સોનાનો થઈ જાય પણ એના સ્વભાવ જે છે એની ધારો જે છે એની ઇન્દ્રિયોની ધારો છે એના જે સ્વભાવના સ્વભાવના જે માર છે એની જે વિચારધારાનો આકાર છે એ નથી બદલાતો વિચારધારા એના ઇન્દ્રિયોની તીક્ષ્ણતા એના સ્વભાવનો જે માર છે એ બદલાતો નથી કારણ કે હરિકૃપા થઈ છે સોનાનો થઈ ગયો છે પણ કોઈક સોનીની જરૂર છે કોઈક સદગુરુ સોની બને અને એ તલવારને આખી ઓગાળે ઓગાડે એટલે કે એ મુમુક્ષને ઉપદેશ આપે ઉપદેશ આપીને એને સહાય કરે એને મદદ કરે સમયે સમયે કેવી રીતે ઇન્દ્રિયો જીતવા એ સમજાવે કેવી રીતે નિજ મનની સત્તા મેળવવાની છે શીખવાડે એને આખી આધ્યાત્મિક નીતિ શીખવાડે અને ત્યારે એ સદગુરુના સહારે સહારે એ મુમુક્ષોની ઇન્દ્રિયની તીક્ષ્ણતા ટળતી જાય છે સ્વભાવનો માર છે એ પણ ટળતો જાય છે અને એના વિચારોનો જે આકાર છે પણ ટળતો જાય છે એના વિચારોમાં મૂર્તિરૂપ આકાર આવે છે એને જે માર છે જે એનો સ્વભાવનો માર હતો એની અંદર આવે ને મૂર્તિ સંબંધી સંકલ્પોને ભગવાન સંબંધી સંકલ્પનો માર શરૂ થાય છે અને ઇન્દ્રિયોની તીક્ષ્ણતા ઘટીને ઇન્દ્રિયો કેવળ પરમાત્માની સેવામાં લાગે છે આવું જ્યારે થાય ત્યારે મોમુક્ષુ આખું એનું અંગ બદલાઈ જાય આપણે પણ પોતાના જીવનની અંદર અભ્યાસ કરીશું તો ખબર પડશે કે હું જ્યારે આ સત્સંગમાં ભગવત કૃપાથી આવ્યો સત્સંગમાં જન્મ મળ્યો એ ભગવાનની કૃપા સિવાય શક્ય નથી ભગવાનની જ કૃપા છે જન્મ મળ્યા પછી સદગુરુ સંત મળવા એ પણ ભગવાનની જ કૃપા છે અને સદગુરુ સંત મળ્યા પછી એની સહાયથી કલ્યાણના માર્ગે આગળ વધતા જઈએ એમ એમ આપણા સ્વભાવ ટળતા જાય એ ભગવાનની કૃપા થતી જાય પણ સહાય માં સદગુરુ સંત જોઈએ ભગવાનની કૃપા પણ જોઈએ અને સદગુરુ સંતની સહાય પણ જોઈએ એવું છે સંત સંતગુરુ સહાય ભગવાનની કૃપા ના હોય તો સદગુરુ સંત ની ગમે એટલી સહાય છે તો પણ કામ નહીં થાય ભગવાનની કૃપા પણ એટલી જ જોશે કારણ કે સત્સંગને મધ્ય ભગવાનની કૃપા રાખે આવે સદગુરુ સંતની સહાય હોય પણ ભગવાનની કૃપા હટી જાય તો આપણે સત્સંગ મધ્ય જ જ ના રહીએ દૂર જતા રહીએ દૂર જતા રહીએ તો સદગુરુ ને સંતની સહાય હોય તો પણ કામ થઈ શકે નહીં કારણ કે આપણે સહાય લઈ શકીએ જ નહીં જે આંબા ઉપર કેરીઓ છે ત્યાંથી કેરી આપણને જમ્બી છે આંબા નીચે આપણને મૂક્યા ભગવાને કૃપા કરીને હવે કેરી ઉપરથી પાકી પાકી જમ્બી છે આપણે પણ કોઈ કારણસર ભગવાનની કૃપા હટીને આંબા એથી આપણે સીધા વડલા નીચે જતા રહીએ જ્ઞા ક્યારેય મળે અને આંબો હાલીને આવવાનો છે એવી રીતે સત્સંગ મધ્યે જે આપણને મૂક્યા છે ને એ ભગવાને કૃપા કરીને મૂક્યા છે પણ સત્સંગને મધ્યે જે ચાલવા માટેની શક્તિ છે ચાલવા માટેનું જે વિઝન છે સત્સંગની અંદર નિજ મનને જીતાડવા માટે અને પરતક મનને હરાવવા માટેની જે આધ્યાત્મિક નીતિ છે એ તો સદગુરુ સંત આપે છે એ શીખવાડે છે એની સહાય જોઈએ એક છોડ હોય અહીં આગળ બહાર નાગરવેલની એક આપણે જે એક વેલ નાખવા માટેનો પ્રયત્ન કર્યો છે નાગરવેલના પાનનો દાદા એ કુંડાની અંદર એક આટલું પાન લાવતા કેટલી વાર કુંડું ફેરવ્યું તમે દિવસમાં ચાર થી પાંચ વખત ફેરવો છો ને તાપ હોય બધું હોય ત્યાં મૂકો છો અને કેટલા દિવસથી ફેરવો છો મહિનો થઈ ગયો એને મહિનાથી તમે ફેરવો છો ત્યારે આટલું પાન આવ્યું બરાબર ને એક પાન આવ્યું છે એ પાન મોટું થશે ઠાકોરજીનો ઉપયોગમાં આવશે છોડને મોકલવા તમારા જતન કરવાવાળા બધા ઉપર મહારાજ રાજી થશે પણ એક નાગરવેલની વેલને એક નાનું પાન લાવતા દિવસમાં પાંચ વખત તમારા જેવા વડીલ ઉંમરવાળા દાદા મહેનત કરે ત્યારે એક નાનું પાન આટલું આવ્યું છે એનું હજુ તમે જતન કરો તો એ મોટું થશે નાગરવેલની વેલની અંદર ઉગવાની શક્તિ પડી છે ભગવાનની કૃપાથી પણ એનું જો જતન કરવા વાળો કોઈ નહીં હોય તો એને પાન લાગશે અને કદાચ લાગેલું હશે પણ જો એને ખિસકોલા આવીને ફોલવા માંડશે તો પણ એ પાન ઉગી શકશે નહીં એ એક નાગરવેલની વેલને પણ કોઈની સહાયની જરૂર પડે છે જમીનમાં ઉગવું એનો ગુણધર્મ છે માટીમાં નાખો એટલે ઉગી જ જાય એ ઉગી જાય છતાં પણ એને સાનુકૂળ શું છે ભગવાને કૃપા કરી એને જમીન આપી દીધી ઉગવા માટેનો ચાન્સ આપી દીધો પરંતુ ઉગવાનું કેવી રીતે એનું જતન કઈ જગ્યાએ થશે ને એ કોઈ ભગવાનનો ભક્ત કરે તમારા જેવા દાદા કરે એમ સદગુરુ સંત શું કરે છે સત્સંગ મધ્યે ભગવાને જન્મ આપી દીધો કૃપા કરી દીધી આપણા જેવી નાગરવેલની વેલો અંદર નાખી દીધી પણ આની ઉપર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય સેવા શ્રદ્ધા વિશ્વાસ આત્મનિષ્ઠા ભગવત નિષ્ઠા આશરો શરણાગતિ ઉપાસના આ બધા પાંદડાઓ લાવવા માટે સદગુરુના જતનની જરૂર પડે સદગુરુને ખબર પડે સંતને ખબર પડે કે અત્યાર આ કુંડું આ જગ્યાએ મૂકું તો તાપ આવશે હવે તાપ બહુ પડે છે એટલે એને થોડું છાંઈડે મૂકવાની જરૂર છે એટલે છાંઈડે મૂકે હવે એને થોડું ખાતર પાણી આપવાની જરૂર છે એટલે ખાતર પાણી અને તમે રોજ નાગરવેલનું એક પાન એટલું જોતા હશો નાગરવેલના પાનની કોઈ ખોટ નથી સ્ટોરોમાં મોટા જથ્થામાં મળે છે અને આપણે લાવીએ છીએ અને મહારાજને ધરાવીએ છે હરિભક્તોને પ્રસાદી દઈએ છીએ પણ જેને તમે જતન કરો છો એમાં તમને ભાવ શું હશે કે આ પાન મોટું થાય અને ઠાકોરજીના ઉપયોગમાં આવે આ ભાવથી તમે જતન કરો છો એની કોઈ કિંમત નથી એની કોઈ કિંમત નથી એ લાખો રૂપિયાની વસ્તુ નથી પણ તમે એની જતન કરો છો પણ આજે તમે એને એક મહિનાથી કુંડું ફેરવો છો અને એક ખિસકોલું આવીને પાન ખાઈ જાય તમારા હૃદયમાં કેવી વેદના થાય ભલે તમે એમ માની લો ભગવાનની કૃપા પણ તમને વેદના કેવી થાય કે યારું આ પાંદડું કેટલા દિવસે અમે મહેનત કરી આમથી આમ ઊંચકી ઊંચકીને મૂક્યું કમર દુખ્યા આટલી ઉંમરે તોય આમથી આમ ઉંચક્યું અને આ ખિસકોલું આવીને ખાઈ હરનું આવીને ખાઈ ગયું સસલું આવીને ખાઈ ગયું આમ થાય ને એમ સદગુરુ એને એક મુક્ષુને ઘડતા કોઈ એક આદર્શ ભગવાનનો ભક્ત બનાવતા સદગુરુઓ જે ભગવાનના ઈચ્છાથી સત્સંગનું કાર્ય કરતા હોય એની આખી જિંદગી નીચો વહી જાય છે આખી જિંદગી નીચો હોઈ જાય છે એક મમુક્ષુને તૈયાર કરવો ને એ જેવી રીતે એક માતા જેને પ્રસૂતિની વેદનાની ખબર પ્રસૂતિની વેદના માને ખબર હોય બાપને ખબર હોય જેને પ્રસૂતિ કરી જ નથી એને શું ખબર હોય જેની પ્રસૂતિ થઈ જ નથી એને શું ખબર હોય જેને જન્મ આપવાની જેમાં તાકાત જ નથી એને ખબર ન હોય કે બાળકને જન્મ કેમ દેવાય પણ જેને પોતાની જિંદગીના આઈખાઓ સત્સંગની અંદર એક એક મોમુક્ષુને જાળવવા માટે કોઈકને ભગવાનના માર્ગે ચાલવા માટે જેને એની વેદનાઓ વેઠી છે એને ખબર હોય એક પાન સસલું ખાઈ જાય તો શું થાય એને ખબર હોય નાગરવેલના પાનના જેને કુંડા ઉચક્યા છે એને ખબર હોય કે એક પાન ચવાઈ જાય તો શું થાય જેને એકેય પાન ઉગાડ્યું નથી ક્યારેય પણ એનું જતન કર્યું નથી એને શું ખબર હોય જેને સીધું પાન બીડું જ ખાધું છે એને ખબર હોય કે આ પાન બીડાનું જતન કેટલું કર્યું છે ના ખબર હોય આજે સત્સંગને મધ્યે કેટલા બધા આદર્શ સંતો સત્સંગની સેવા કરે છે કેટલા બધા આદર્શ સંતો સત્સંગની અનેક અનેક સેવા કરે છે કેટલા બધા એકાંતિ ઘરિભક્તો સત્સંગની સેવા કરે છે એક એકની પાછળ કોઈ સદગુરુ સંતની સહાય છે ભગવાનની કૃપા છે અને કોઈ સદ્ગુરુ સંત કોઈ એવા વિરલ વિભૂતિ સંત સદગુરુ સંત એની સાથે એનું જોડાણ છે એટલે જ એના રૂડા અંગ છે સહાય છે સહાય છે પણ આ પરતક મનરૂપી સસલા પરતક મનરૂપી હરના પરતક મનરૂપી રૂપી ખિસકોલા કેટલીક વાર જો ધ્યાન ન રાખે તો જતન કરેલી વેલોના પાંદડા ખાઈ જાય ખાઈ જાય માટે સદગુરુ અને સંતની સહાય મળી છે એને પણ પાછું એટલું ધ્યાન રાખવું પડે એને એટલું ધ્યાન રાખવું પડે ભગવાનની કૃપા જેની પર છે એને ધ્યાન રાખવું પડે જે કુંડામાં મૂક્યા હોય ને એ કુંડાની અંદર ધીરે ધીરે મોટા થઈ રાખવું પણ હવે નાગરવેલની વેલ તમે કુંડા મૂક્યું હોય એ પગે હાલીને એમ કે હું તો ચાલો આંટો મારી આવું તો આંટો મારવા જાય જાતે તો શું થાય તો સસલું ખાઈ જાય હરનું ખાઈ જાય અને પછી ક્યાંય રસ્તામાં રજડીને પડે વાંક ભગવાનનો વાંક સદગુરુનો એને કુંડામાંથી જાતે કર્યું ને એટલે થઈ પણ એને જે જગ્યાએ રાખ્યું હતું ત્યાં હોત તો આટલું થયું છે આટલું થશે આટલું થશે એવી રીતે જે મુમુક્ષુ ભગવત કૃપાથી સત્સંગને મધ્ય રહ્યો છે અને જેની ઉપર સદગુરુની સહાય અને સંતની સહાય મળી છે એના દ્વારા એ છેલ્લા પાંચ વર્ષથી સત્સંગમાં છે ને ધીરે ધીરે આગળ વધી રહ્યો છે પોતાને અનુભૂતિ થાય છે કોઈનું કહેલું સાંભળેલું નહીં પોતે અનુભવે છે કે હું અત્યારે આ સદગુરુ સંતની સહાય અને ભગવાનની કૃપાથી ધીરે ધીરે પાંચ વર્ષમાં આ પ્રકારનું મારું ઘરનું વાતાવરણ થયું છે મને આવો સત્સંગ વધ્યો છે મને આ પ્રકારના વિચારો આવે છે વચનામૃત વાંચતો થયો છું મહારાજના માર્ગે આગળ થયો છું સંપ્રદાયની મને ખબર પડતી થઈ છે સંપ્રદાયની સેવા કરું છું મને મહારાજમાં હેત થતું જાય છે આ બધા વિચારો કરે એટલે એને આમ ખબર પડે કે પાંચ વર્ષ પહેલાં આવો હતો ને પાંચ વર્ષમાં આવો થયો આમાં બે કાર્યકામ કરે છે એક ભગવાનની કૃપા અને બીજું સદગુરુ સંતની સહાય એ વિચારશે મુમુક્ષું વિચારશે એટલે એને ખબર પડશે હા પહેલાં તો મંદિરે જાતો નહોતો પહેલાં વચનાવત વાંચતો નહોતો પહેલાં કથા સાંભળતો નહોતો પણ મને કેટલી વાર સંતોએ કોઈ ભગવાનને એકાંતિક ભક્તોએ વારે વારે કીધું થોડા વચનાઉત વાંચજો ને થોડી કથા સાંભળજો ને મંદિરે આવજો ને અમારે અહીં જવું છે તો આલો ને આવી રીતે મને બહુ રીતે મહેનત મારી પાછળ કરીને ત્યારે હું આવો થયો છું અંતરમાં હવ હવ મોક્ષુ વિચારે ખબર પડી જશે ત્યાગી થયો હશે જી હશે એના અંતરમાં તો કોઈ સદગુરુ સંત રૂપી સંતે કે ભક્તે આપણી પાછળ અટૂટ મહેનત કરેલી હશે આપણું જતન કરેલું હશે જતન કરેલું હશે એની સહાય હશે અને એની સહાય આપણે અત્યારે નિજ મન એ નિજમન રૂપી નિજમન રૂપી જે આત્માની સત્તાવાળું મન છે એ મનને આપણે ધીરે ધીરે ક્રિએટ કરતા હોઈશું પરંતુ જો ભગવત કૃપા અને સદગુરુની સહાય છૂટી જાય એવું જો આપણાથી થયું તો પરતક મન આપણી પર સવાર થશે કારણ કે અવશ્ય મેવ ભગવાનની કૃપા અને સહાય જોઈએ જ પહાડ ઉપર ચડવું હોય જંગલને પાસ કરવું હોય તો ચોક્કસ એનો જે અનુભવી છે એની સહાય જોઈએ ને ભગવાનની કૃપા જોઈએ એટલે નિજ મન કે છે હું તો સંત સદગુરુની સહાયથી અને ભગવાનની કૃપાથી આ બધું કરી શકું છું આવું કરી શકું છું મેં જે આ પરતક મનને હરાવ્યું ને એ મારું નથી એ તો આવા સંત મળ્યા ને એની મારી એને મને શીખવાડ્યું એને મને બહુ મદદ કરી બધી જગ્યાએ મારા સુખ દુઃખમાં આવીને ઉભા રહ્યા મારું બહુ જતન કર્યું છે બહુ જતન કર્યું છે બહુ જતન કર્યું છે નાગરવેલનું પાન જ્યારે મોઢામાં કોઈને જાય ભગવાનનું પ્રસાદીનું અને કે વાહ વાહ શું પાન છે પણ હા પાન તો પાન ત્યારે નાગરવેલનું પાન કે ભાઈ આ મારી તાકાત નથી આ તો દાદાઓએ કેટલા કુંડા ફેરવ્યા કેટલું જતન કર્યું ત્યારે આવડું મોટું થયું અને ભગવાને કૃપા કરી મને અંગીકાર કર્યું અને તમે કૃપા કરી મોઢામાં લીધું એ મારી પર આ કૃપા પણ દાદાએ સહાય કરી એટલે મોટું થયું છું ના થયું હોય તો ના થાત એ નાગરવેલના પાનને યાદ રહેવું બહુ જરૂરી છે બહુ જરૂરી છે જો એને યાદ નથી રહેતું નથી યાદ રહેતું તો ગઢડા પ્રથમ નું દસમું ચોક્કસ ભગવાન એને લાગુ પાડી દે યાદ નથી રહેતું તો અને ફરીથી ક્યારેય પણ એને ચાન્સ ન મળે ભગવાનની કૃપા અને પોતાના સદ્ગુરુની જીવનમાં કરેલી સહાયો એને મુમુક્ષુએ ક્યારેય પણ મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી ભૂલવી ન જોઈએ જે સદગુરુ સંતે આપણને કલ્યાણના માર્ગમાં હજારો પ્રકારથી સહાય કરી હોય અને કલ્યાણના માર્ગે આપણે ક્યાંય વિખૂટા ન પડી જઈએ એના માટે આપણી ગરજો કરી હોય અને ભગવાને આપણી ઉપર અટૂટ કૃપા કરી હોય આ બે વાતને મુમુક્ષું જે છે કલ્યાણના માર્ગે જે ચાલવા વાળો છે જેને ભગવાનને પામવા વાળો છે જેને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર હજુ સુધી થયો નથી એ રસ્તે હાલી રહ્યો છે એની એ વાતને જ્યાં સુધી એ સાક્ષાત્કાર સુધી ન પહોંચે અને સાક્ષાત્કાર થયા પછી પણ એને ન ભૂલે શ્રીજી મહારાજે કહ્યું સત્સંગનો ખપ હતો તો અમારો સ્વભાવ એવો હતો ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય નહીં પણ રામાનંદ સ્વામી એમ કીધું થાંભલાને બીડીને રહેવું પડશે તો મહારાજ કે અમે લીધી મહારાજ કે અમારો સ્વભાવ એવો હતો આત્માને વિશે જ છતાં પણ જો સંત સમાગમનો ખપ હતો તો આત્માને વિશે જ ખાલી વૃત્તિઓ રે એ વૃત્તિઓના સ્વભાવને પણ અમે ટાળી નાખ્યો સંત સમાગમના ખપના કારણે માટે ભગવત કૃપા અને સદગુરુ સંતની સહાય એનાથી જ મુમુક્ષુ કલ્યાણના માર્ગે આગળ ચાલી શકે છે અને જીતી પરતક મનને જીતી શકાય છે એટલે અહીં નિજ મન બહુ સરસ કે છે પંગુ ઉલંગે પર્વત લંગડો કોઈ દી પર્વત ચડે મૂગો કોઈ દી બોલે આંધળો કોઈ દી દેખે પણ પર્વત પણ ઉલંઘી જાય લંગડો પર્વત ઉલંગે આંધળો છે જોતો થઈ જાય મૂંગો બોલતો થઈ જાય સદગુરુ સંતની સહાય અને ભગવાનની કૃપા બંનેનો સમન્વય જોઈએ બંનેનો સમન્વય હોય તો આ શક્ય બની જાય શક્ય બની જાય કારણ કે જે મુમુક્ષું જે મુક્ષું ગુનાદિતાનંદ સ્વામી કે ભાવરા પકડી લાવીએ છે કેવા હવે ભાવરા ભાવરાનો અર્થ કોકને પૂછજો દેશી હોય ને કોઈ બાપા એ જંગલી માણસો ભાવરા પકડી લાવીએ સ્વામી કે સ્વામી કે ભગત બનાવીએ અને એમાંથી મુક્ત બનાવીએ સદગુરુ સંતના દાખડા અને ભગવાનની કૃપા કઈ ઓછી નથી હોતી કેટલો ભગવાનને સદગુરુ સંતને દાખલો પડે ત્યારે આપણે ભાવરા જેવા હોઈએ ને એમાંથી કાંઈક આપણી અંદર પાંચ સદગુણ સત્સંગ ના આવે ભાવરા જેવા હોઈએ હવારમાં ઉઠીને નાતાય ના હોઈએ અને સીધું દાંતન વિનાનું ખાતા હોઈએ એવા હોઈએ હવારમાં ઉઠીને નવથી પહેલાં નાતા પહેલાં છાપું વાંચીએ એવા હોઈએ હવારના પોરની અંદર સૌથી પહેલાં પૂજા પાઠ તો કોઈ દી આવતી જ ના હોય આડી દસ બાર વાગે નાહવાનું થતું હોય નાસ્તોને જમ્યા પછી તો નાહવા જવાનું થતું હોય આવા હોઈએ જ્યારે ભગવાનની કૃપા ના હોય અને ત્યારે ઘરની અંદર આખો દિવસ સિરિયલો મૂવી ના ચાલતું હોઈએ આવા આપણે હોઈએ બધી જ હોટલોમાં રોજ ખાવા જવું ને બહારનું જ બધું ખાવું મગાવું ને રખડવું કસીનો રમવો ને આ જવું ને તે જવું આવું જ બધું હોય એ બધું આપણને ભગવાનની કૃપાથી જ્યારે સદ્ગુરુ સંતની સહાય થાય ત્યારે ધીરે 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 એમાંથી પાછા વળતા વળતા આપણા અંગ આખા બદલાતા હોય એ શું આ સત્સંગનો પ્રતાપ નહીં શું આ સત્સંગ વાંજ્યો છે આ સત્સંગની અંદર કશું નથી આ સત્સંગની અંદર એવા મૂલ્યો છે કે જે મૂલ્યોએ આપણને સાચવી રાખ્યા છે એ મૂલ્યો છે ભગવત કૃપા અને સદગુરુ સંતની સહાય બેથી વંચિત જે થઈ જાય બેથી જે વંચિત થઈ જાય ખબર નહીં એને પરતક મનરૂપી સસલું પરતક મનરૂપી હરનું ક્યારે ચાવી જશે ખબર નહીં પડે માટે ક્યારેય પણ આ બેથી વંચિત ન થવું ભગવત કૃપા અને સદગુરુ સંતની સહાય એનો ઉપદેશ એનાથી ક્યારેય પણ વંચિત ન થવું અને શાસ્ત્રની વાતોને નિત્ય સમજવા માટેનો પ્રયત્ન કરવો તો નિજ મનની સત્તા ચોક્કસ પરતક મન ઉપર થશે એમ નિજ મન કહે છે કારણ કે આ નિજ મન તો જીતી ગયું પણ આપણે હજુ જીતવાનું છે બાકી હોય તો અને જીતવા માટે આ બે વસ્તુની જરૂર છે जित पार्थरन सङ्ग्रङ्गमा सुर भीष्म सङ्ग्रम सहाय जेनि श्रीहरि कोन सरे काम जीत्या पथरन सङ्गमा सुर भीष्म सङ्ग्रम सहाय जेनि श्रीहरि कोन सरे काम પાર્થ રણ સંગ્રામમાં જીત્યા અર્જુન કોની સામે સુર ભીષ્મ સંગ્રામ હવે ભીષ્મ પિતામાં બ્રહ્મચર્યનો અવતાર કોના પક્ષે રહ્યા હતા દુર્યોધનના દુર્યોધનના પક્ષે રહ્યા દુર્યોધનને ભીષ્મ પિતા કે જાત અને હું મારા બ્રહ્મચર્ય વ્રતના બળે પાંચ બાન આપું છું પાંચેવું પાંડવ તારા બાનથી પૂરા થઈ જશે બ્રહ્મચર્ય વ્રતનું બળ પાંચ બાન રૂપિયા આપ્યું દુર્યોધનને પણ ભગવાનને ખબર પડી દુર્યોધન એક અર્જુનને કીધેલું કે ક્યારેક તારે કંઈક જોઈએ તો એક વસ્તુ માગીશ હું આપીશ અને ત્યારે અર્જુને પાંચ બાન માગી લીધા દુર્યોધન પાછો ખાલી હવે શું કરું પિતામાં ભીષ્મ કે હવે હું શું કરું તે જો કરી દીધું તો હવે હું શું કરું પણ વાંધો નથી હું તારા પક્ષે લડીશ પ્રતિજ્ઞા લીધી ભીષ્મએ કે હવે સૈન્ય સૈન્ય ખલાસ કર દો અને ભીષ્મએ જે કરડી આંખ કરીને તે પાંડવોનો ચાર પાંચ છ દિવસ તો સૈન્યનો આખો ધ્વંસ કરી નાખ્યો અને ત્યારે બધા ધ્રુજવા લાગ્યા કે હવે હારીશું ભગવાનને તો શ્રી કૃષ્ણને તો એક શસ્ત્ર લેવાનું નહોતું એ તો પહેલેથી પ્રતિજ્ઞા હતી કૃષ્ણ શસ્ત્ર નહીં લે અને કૃષ્ણને તો સારથી તરીકે રહેવાનું છે મૂંઝવંત થવા લાગી અર્જુનને બધાને ભગવાનના ચરણમાં ભગવાન કે કંઈ વાંધો નહીં ભગવાને ભીષ્મએ કીધું હું કૃષ્ણને જ્યારે શસ્ત્ર લેવડાવું ત્યારે જ ખરો કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવું અને ત્યારે જ્યારે ભીષ્મએ આડે ધડ બાણનો વરસાદ કર્યો ને અર્જુન ઉપર બાણ વરસાવવા માંડ્યા ને ત્યારે રથ રથના પૈડા ઉપર એને બાણ છોડ્યું ને એ રથ તૂટ્યો અને અર્જુન હેઠા પડવા ગયા ત્યારે ભગવાને રથનું ચક્ર ઉપાડીને સુદર્શન ચક્ર જેમ કરતા ને એમ ભીષ્મની હામાં થયા ત્યારે ભીષ્મ ભગવાનના ચરણમાં પડી ગયા કે વાહ પ્રભુ તમે મારી લાજ રાખવા માટે તમારી પ્રતિજ્ઞાને તોડી મારી પ્રતિજ્ઞા રાખવા માટે તમે કેવા ભક્ત વત્સલ છો કારણ કે ભીષ્મ ભક્ત હતા ભક્ત હતા ભક્ત હતા તમે મારી પ્રતિજ્ઞા રાખવા તમારી પ્રતિજ્ઞા છોડી હું તમારો શરણાગત છું પ્રભુ તમે કેવા દયાળુ છો ભક્ત વત્સલ છો પછી તો એ દિવસ તો કાંઈ થયું નહીં અર્જુને કીધું પ્રભુ રહેવા દો અને પછી ત્યાંથી પાછા વળ્યા પછી જ્યારે ભીષ્મને તો નક્કી જ હતું કે આ બધું પાડી જ નાખવું છે અને ત્યારે શિખંડીને આગળ કર્યો છે અને શિખંડીને જ્યારે આગળ ધરી દીધો બાન વર્ષા ભીષ્મ બરાબર વરસાવતા અને શિખંડીને આગળ કરી દીધો ત્યાર પછી ભીષ્મએ ત્યારે શસ્ત્ર મૂક્યા અને બાન સૈયા ઉપર ભીષ્મને સુવાડી દીધા પણ રણ સંગ્રામમાં ભીષ્મ એક દ્રોણાચાર્ય જેને બાન વિદ્યા શીખવાડી છે એના શિષ્યો દ્રોણાચાર્ય આ બાજુ આવા મોટા મોટા મહારથીઓ એક બાજુ પર હતા અને એક બાજુ પર પાંચ પાંડવો જે ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય આ બધા સામે તો આ બધા છોકરા હતા નાના પાંચ પાંડવ એટલે નાના છોકરા અને આ તો કેવા મોટા પણ પાંડવોના પક્ષે એક જ તત્વ બેઠેલું હતું કોણ બેઠેલા હતા ભગવાન શ્રી કૃષ્ણ એક શ્રીકૃષ્ણ સદગુરુ રૂપે પણ હતા અને શ્રી કૃષ્ણ ત્યાં ભગવત ભગવાન રૂપે પણ હતા સદ્ગુરુ રૂપે પણ હતા અને ભગવાન રૂપે પણ હતા જેના કારણે સદગુરુની સહાયથી ભગવત કૃપાથી પાર્થ જીતી ગયા એટલે કે અર્જુન જીત્યા કહેવાનો અર્થ એ છે ભગવાન ભેગા રે અને સદગુરુની સહાય ભેગી રહે કલ્યાણના માર્ગમાં રત્તિવા વિઘ્ન નહીં આવે રત્તિવા વિઘ્ન નહીં આવે હમજનમાં કોઈ દી રત્તિવા વિઘ્ન નહીં આવે કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ પ્રકારનું વાતાવરણ આપણા હૃદયને ઉદ્વેગિત નહીં કરી શકે આ લોકનું કંઈ ટળ્યું કે આ લોકનું કંઈ બળ્યું આ લોકનું કંઈ મળ્યું કે આ લોકમાં બહુ ફાયદો થયો નુકસાન થયું એની કોઈ અસર આપણા આત્મા ઉપર નહીં થાય પણ જેની પાસે સમજણ સદગુરુની સહાયથી મળેલી હોય અને જેની પાસે ભગવત કૃપા મળેલી હોય ત્યારે આપણા અંગેવા થાય પાર્થ રણ સંગામમાં જીત્યા કૃષ્ણની સહાય અને કૃષ્ણ ભગવાનની કૃપાથી સહાય જેની શ્રી હરિ તેથી કોન કામ કારણ કે સદગુરુ સંતમારાય ની પાછી સહાય કોણ કરે છે કરે છે તો બધું ભગવાન પણ ભગવાન દરેક સ્વરૂપમાં અલગ અલગ કામ કરે અર્ચા સ્વરૂપે દર્શન આપે જ્યારે મૂર્તિ સ્વરૂપે ભગવાન હોય ને ત્યારે ભગવાન એમાં રહીને શું કરે દર્શન આપે સંતમાં રહીને ભગવાન જ આપણને વાત પોતાની સમજાવે આ શાસ્ત્ર લખ્યા નિષ્કુળન સ્વામીએ લખ્યા ને આપણે કહીએ નિષ્કુળન સ્વામીએ લખ્યા સ્વામીને પૂછો સ્વામી તમે લખ્યું સ્વામી કે મેં તો કાળા અક્ષર કુહાડે મારે મેં તો પૂર્વાશ્રમમાં સુથારી કામ કર્યું છે તો ભણ્યા વિના આટલા ગ્રંથો લખ્યા એ સદગુરુમાં રહીને મહારાજે લખ્યા એમ આપણને કલ્યાણના માર્ગે ચાલવાની સહાય કરે છે ભગવાન જ કારણ કે ભગવાન સિવાય કોઈ બીજો કરતા છે જ નહીં કરતા અ કરતા અન્યથા કરતા એક ભગવાન જ છે પણ ભગવાન અલગ અલગ સ્વરૂપે રહીને અલગ અલગ કાર્ય કરે આ શાસ્ત્ર રૂપે મહારાજ જ છે સદગુરુ રૂપે મહારાજ જ છે એમાં રહીન મહારાજ સમજાવે છે અને અર્ચા સ્વરૂપે મહારાજ જ છે અને દરેક જે ભગવાનના સ્વરૂપ છે એના ગુણધર્મને સમજવાનો છે અર્ચા સ્વરૂપ છે એની ઉપાસના ને ધ્યાન થાય પણ બ્રહ્મવેતા સંત હોય તો પણ એનું ધ્યાન ના થાય આવું કીધું શાસ્ત્રમાં શિક્ષા પદ કીધું ને મહારાજે કે ભ્રમ વેતા સાધુ હોય તો એનું ધ્યાન ના કરવું અર્ચા સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે એનું ધ્યાન કરવું તો ભ્રમ વેતા સાધુમાં ભગવાન તો રહેલા જ છે ભગવાન એમાં રહીને બોલે છે ભગવાન એમાં રહીને સમજાવે છે પણ ધ્યાન ના કરવાનું કીધું કારણ કે ધ્યાન કરવા માટે અર્ચા સ્વરૂપ પણ એ અર્ચા સ્વરૂપ જે છે એ પ્રત્યક્ષ ને પ્રગટ ભગવાનને સમજવું હોય તો સંત સ્વરૂપ તો કે સાધુનો સમાગમ નિત્ય પ્રત્યે કરવો કીધું સાધુનો સમાગમ નિત્ય પ્રત્યે કરો ભગવાનને છોડીને કોઈનું ધ્યાન ના કરવું પણ સપાર્સદ ધ્યાનની વાત આવી ત્યારે મહારાજે એમ કહ્યું ભગવાન ભગવાનના સંતો ભક્તો મુક્તો બધા છે એનું ભગવાનને મુક્તો સહિત જે ધ્યાન કરવું એને સપાર્સદ ધ્યાન કહીએ છે એટલે શાસ્ત્રોની વાતોને અલગ અલગ એંગલથી સમજ્યા વિના કોઈ પણ એક વાતને પકડી લેવી એ ઘણું મોટું મુમુક્ષુને નુકસાન કરે અને બધી જ વાત જે સદગુરુ સંત પાસેથી આપણે વાતને સમજતા હોઈએ એની ઉપર આધાર રહેલો છે શાસ્ત્રના મતને અલગ અલગ એંગલથી સમજવો પડે જો એને સમજ્યા વિના કોઈ એક વાતને પકડીને કોઈ હાલે તો એને ચોક્કસ નુકસાન થાય તમે નાગરવેલના પાનને એકલું પાણી જ પાપા કરો અને ખાતર નાખ્યા કરો પણ તાપ ના આપો તો ના હાલે તાપ આપો પણ પાણી ના પાવતો તોય ના ચાલે પાણી તાપ બે આપો પણ ખાતર ના આપો તો ના ચાલે બધી રીતનું જતન જોઈએ ત્યારે એ થાય એમ શાસ્ત્રમાં લખેલી દરેક વાતોનું એક જતન હોય છે ક્યારે ભગવત કૃપા ક્યારે સદગુરુ સંતની સહાય ધ્યાન વિષયક વાત આવે તો એને કેવી રીતે વિવેકથી લેવી કેવી રીતે છોડવી કયો પ્રસંગ હોય ત્યારે એને કેવી રીતે લેવો કયો છોડવો એ બધા વિવેકો વિના એક જ વાતને જો કોઈ પકડી લે તો નુકસાન 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 ને નુકસાન બધું જ પાણી સારું છે ખાતર સારું છે તાપે સારો છે પણ ત્રણેયનો સમન્વય જે કરવો ને એ અતિ જરૂરી છે શાક બનાવવું હોય શાકોત્સવનું તો મીઠું જોઈએ મરચું જોઈએ હળદર એ જોઈએ ચણાનો લોટ જોઈએ બીજા બધા મસાલાઓ જોઈએ બધી રીતનું જોઈએ ને પણ બધાનો થવો જોઈએ શું સમન વય આપણે એવું મીઠા વિના તો હશે નાખી દો બે પાંચ કિલો મીઠું તો અરે મરચાં વિના તો ટેસ્ટ આવે જ નહીં નાખો 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 પાંચ કિલો મરચું નાખો બે કિલો શાકમાં તો ગાર્બેજ જ થાય ને અરે ના ગળપણ તો જોઈએ જ નાખો ખાંડ પાંચ કિલો અંદર બે કિલો શાકમાં તો અરે લીંબુ વિના તો ના લે ખટાશ તો થોડી જોઈએ જ ને નાખો ને પાંચ લિટર રસ તો શું થાય વિકૃત થાય શું થાય એ સ્વીકૃત ના થાય વિકૃત થાય એમ શાસ્ત્રની વાતોને એનો સમન્વય કરીને સમજવી બહુ જરૂરી છે આ સત્સંગ શ્રીજી મહારાજે સ્થાપ્યો છે સત્સંગના અંગો સ્થાપ્યા છે સત્સંગની જે રચના કરી છે બહુ વિચારપૂર્વક અને જીવના અત્યંત કલ્યાણને અર્થે કરી છે એને દરેક એંગલોથી સમજી અને જે પ્રકારથી જ્યારે જે જે કાર્ય માટે જે જે પ્રકારની રચના મહારાજે કરી હોય એ એ રચના પ્રમાણે જે જીવે સમજે વિચારે અને એ પ્રમાણે મોક્ષના માર્ગે ચાલે એના કલ્યાણના માર્ગમાં રતિવા વિઘન ના આવે અને એનું નિજ મન પરતક મનને હરાવી શકે પરતક મનને હરાવી શકે માટે ભગવત કૃપા સંતની સહાય અહીં કે છે જીત્યા પાર્થ રણ સંગમાં રણ સંગ્રામની અંદર પાર્થ એટલે કે અર્જુન ભીમ હોય કે યુધિષ્ઠિર હોય એની સામે આ તો મોટા યોદ્ધાઓ હતા પણ જીતી શક્યા ભગવાનની સહાયતી ભગવાન બંને રૂપે ત્યાં સદગુરુ રૂપે પણ હતા અને ભગવાન સ્વયં ભગવત તત્વ રૂપે પણ હતા શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે બિરાજતા ત્યારે મહારાજ સહજાનંદ ગુરુમ ભજે સદા મહારાજ એક ભગવાનના સ્વરૂપમાં પણ હતા ઈષ્ટદેવના રૂપમાં પણ હતા અને સદગુરુના રૂપમાં પણ શ્રીજી મહારાજ હતા મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે થાય જ્યારે ભગવાન મનુષ્ય આકારને સંકેલી લે ત્યાર પછી મહારાજ અર્ચા સ્વરૂપે દર્શન આપે અર્ચા સ્વરૂપોની ઉપાસના થાય એનું ધ્યાન થાય એનું ભજન થાય એને સિદ્ધ કરવી મૂર્તિને સિદ્ધ કરવી એ લક્ષ બાંધીને એમાં ચોંટવું પડે અને મૂર્તિને સિદ્ધ કરવા માટે જે સદગુરુ સંત જે એકાંતિક ભક્તમાં મહારાજનો અખંડ નિવાસ છે એવાની સહાય આપણને મળે એવા એ બતાવેલો રસ્તો મળે તો આપણે કલ્યાણના માર્ગે સહેજે સહેજે ચાલી નિજ મનની સત્તા આત્મા ઉપર રાખી પરતક મનને જીતી શકાય છે હજુ નિજ મન પરતક મનને કેવી રીતે જીત્યા એવી એક બે વાતો દ્રષ્ટાંતના રૂપની અંદર કહે છે એને આપણે આવતીકાલે સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિ શ્રીધરમ શર્વદેશ્વરમ ભક્તિધર્મામજં વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નલકંઠમ ભજે ગણશ્યામ મહારાજ